मुंद्रा તાલુકાના ભુજપુર ગામે ખાણ ખનીજ વિભાગની ગંભીર બેદરકારી કે છુપા આશીર્વાદ। કચ્છમાં ખાણ ખનીજ વિભાગમાંથી રેતી કે માટી ઉપાડવા મંજૂરી લેવી હોય તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। ત્યાર પછી રોયલ્ટી બુક આપવામાં આવે છે અને જો સરકાર દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત કોઈ કામ કરવાનું થાય તો તે જમીનમાંથી નીકળતી માટી ખેડૂતોને પોતાની જમીન સમતલ કરવા આપી શકે, પણ કોઈ પ્રાઇવેટ વ્યક્તિને પોતાના અંગત હિત જાળવવા માટે આપી શકાય નહીં। अत्यारे कोई गरीब व्यक्ति ने पोताना आंगणा में दीवाल बनावी होय अने मात्र एक ट्रेक्टर रेती नी जरूर पड़े तेमज कोई सेवाभावी ट्रेक्टर ते व्यक्ति ने रेती पहुंचाड़वा तैयार थाय तो पोलिस तथा खाण खनिज खाता द्वारा ते ट्रेक्टर ने डिटेन करी मोटो दंड फटकारवामां आवे छे। तो मुंद्रा તાલુકાના ભુજપુર ગામ પાસે નેશનલ હાઈવે ને અડીને આવેલ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં હજારો ટન માટી નખાય છે તો આ આટલી મોટી બાબત શું ખાણ ખનિજ ખાતાથી અજાણ હોઈ શકે કે પછી છુપા આશીર્વાદ મળી રહ્યા છે? આ બાબતે માં આશાપુરા ન્યૂઝ ને સ્થાનિક જાગૃત નાગરિકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। નારાયણ દેવરાય સાખરા, હું ભુજપુર ગામનો એક જાગૃત નાગરિક અને સાહેબ આ જે કામ થાય છે આ સુજલામ સુફલામનું કામ છે। એ આપણે જ્યાં જોયો ત્યાં તળાવનું સુજલામ સુફલામનું કામ છે અને આ કોમર્શિયલ પ્લોટમાં ભરતી ભરવામાં આવે છે સુજલામ સુફલામની। આ સુજલામ સુફલામમાંથી કોમર્શિયલ પ્લોટ કે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં માટી ન ફગાવી શકાય એનો આપણે ખાસ વિરોધ છે અને આપણે હવે કલેક્ટરને અરજી કરશું અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં પણ જશું। આ સાહેબ પરમિશનમાં તો એવું છે કે આ મને લાગે છે ત્યાં સુધી કદાચ પંચાયતે એનઓસી આપી દીધી છે, પૈસાના બરે આપી હોય તોય ભલે અને અંગત કોઈ ટેબલ નીચે વ્યવહાર થયો હોય તોય ભલે। અને બીજો આ માજન જો ફગાવે તો રોયલ્ટીના પૈસા ભરીને ફગાવી શકે એ બહુ મોંઘી પડતી હતી, એના કરતાં આ એના કારણે આ સુજલામ સુફલામમાંથી કરોડોનો રોયલ્ટી ચોરી થાય છે। અમારી માંગ તો સાહેબ આવી રીતે જો સરકાર કરતી હોય સુજલામ સુફલામના નામે કરોડોની રોયલ્ટી ચોરી ભુજપુર ગામમાં થતી હોય તો આ અમે કેમ સાંખી લઈએ? ભરવા નથી, એક ટ્રેક્ટર શું ટોલી ભરવા નથી દેતા અને અહીંયા કરોડો અબજોની માટી પડે છે સાહેબ, આનો જવાબદાર કોણ? સરકાર કે આ નીચલા અમલદાર કે ખાણ ખનીજ?